करो, पल्लवी आएगी ना तो बहुत चिल्लाएगी। उसी का फोन है। हेलो, हाँ पल्लवी, हाँ हाँ सारा सामान बांध के हो गया। तू कहां पर है? तू बैंक में अभी तक क्या कर रही है? हाँ जल्दी आ जा। हाँ ठीक है। ए चिमंदर जी, तेरा ब्लाउज सीकर अभी तक नहीं हुआ, वो पल्लवी आएगी मेरी जान ले लेगी। ए चिमंदर जी, हजी सुधी ब्लाउज सीवी नथी, पल्लवी आवशे એટલે કુ ઘર માથે લઈ લેશે। દીદી આ લગ્નમાં કેટલી બધી ઝંઝટ હોય છે ને। હે તો તે લગ્ન કરીશ ને ત્યારે તને ખબર પડશે। મારે તો લગ્ન કરવા જ નથી। કે મને તો પત્નીએ શબ્દથી જ ડર લાગે છે। પત્ની એટલે શું? શું પત્ની એ હોય છે? પત્ની એ હોય છે જે લગ્ન પછી 10 વર્ષ સુધી તમને ટોકી ટોકીને તમારી બધી આદતો બદલી નાખે અને પછી કહે તમે પહેલા જેવા નથી રહ્યા। બસ બસ હવે હસવાનું બંધ કર। હમણાં પલ્લવી આવશે અને તરત કહેશે તમે લોકોને એક એક કામ સોંપાયું નથી, તમે લોકો નકામા છો, નકામા। અરે તમને લોકોને એક એક કામ સોંપાયું નથી, તમે લોકો તો નકામા છો, નકામા। અચ્છા સર શું થયું? અરે રિલેક્સ યાર, આના સિવાય બધું પેકિંગ થઈ ગયું છે। મમ્મી હાલો। હા હા બધું પેકિંગ થઈ ગયું છે, બસ છોકરો નીકળી જ રહ્યો છે, કાલે સવારે ભાવનગર પહોંચી જશે। હા પહેરામણીની 5 સાડી મૂકી છે। હા ખબર છે સાસુ જાડી છે એટલે 2 મીટર બ્લાઉઝ પીસ મૂકી છે। 2 મીટર? હા બ્લાઉઝ સીવવાનું છે કે તંબુ? પહેરી ગઈ તો બ્લાઉઝ, સુકાઈ ગઈ તો તંબુ। હા હા સોનાની ચેન 4 તોલાની છે। હું પછી વાત કરું, આ છોકરાને રવાના કરવાનો છે ને। હા ઓકે ઓકે એટલે થઈ ગયું, મૂકી દે। ઓલ ડન। બેનની સગાઈ માટે આટલી બધી ધમાલ કરે છે, તું પોતે પડી જશે ત્યારે શું કરીશ? અહીં કોને પરણવું છે? શું મતલબ કે જિંદગી ભર કવારી રહેગી? ઓ મેડમ, એકલા રહીને તમારે કરવું છે શું? મોજ મસ્તી જિંદગીને મારી રીતે જીવવી છે। સાસુ સસરા ધિયર નણંદ આખું સરકાર સંભાળે કોણ, એના કરતા એકલા રામ મસ્ત રામ। તુજે શાદી ક્યું નહીં કરની હે? ઇસલિયે કે જવાની આવે ત્યારે મસ્તી મસ્તી લાગે છે, પણ લગ્ન પછી એ સસ્તી સસ્તી લાગે છે। છોકરાઓ આવે ત્યારે વસ્તી વસ્તી લાગે છે, અરે લગ્ન પછી તો લવ લેટર પણ પેપરની પસ્તી લાગે છે। વાહ દીદી વાહ, અલ્લા સુવાન અલ્લા સુવાન। ચાલ સુવાન, અલ્લા તારી બસ નીકળી જશે, આલે આ તારી બસની ટિકિટ અને આ 10,000 રૂપિયા મમ્મીના હાથમાં જ આપજે, બીજા કોઈને નહીં આપતો। ઓકે ભલે દીદી, એક મિનિટ, આ લેટર છે મારી બેન શિલ્પા માટે, એના જ હાથમાં આપજે, બીજા કોઈને નહીં આપતો। ભલે દીદી, એક મિનિટ। અરે હવે શું બાકી રહ્યું? કેમેરા ઓ બધા ફોટા પાડજે, હા એન્ગેજમેન્ટના હું પોતે જઈ નથી શકતી તો શું થયું, ફોટા તો જોઈશ ને। સાંભળ, એને કહેજે મારે બહુ ઇમ્પોર્ટન્ટ કામ હતું ને એટલે હું નથી આવી શક્યો, ઓકે? અને સાંભળ, એને કહેજે કાલે મને મને મિસ કરીને રડે નહીં, હું એને ફોન કરીશ। બેની સગાઈ માટે તે આટલું બધું મોકલાવ્યું, એના કરતા તું પોતે કેમ નહીં ગઈ ભાવનગર? એ લોકો મને આવવાની ના પાડી, મને કે શિલ્પાની સગાઈ છે એના માટે પૈસા મોકલજે, દર દાગીના મોકલજે, કપડા મોકલજે। મેં કહું ભલે હું ક્યારે આવું, મને કે તારે આવવાની જરૂર નથી, કારણ કે હું બહાર ગયો છું, બહાર ગયે મોકલેલા પૈસા એમને ચાલે પણ બારગળ પોતે ના ચાલે। કે ના ચાલે પલ્લવી, તું તો બોમ્બે એડ્રેસ બનવા આવી હતી, અરે તું બાર ડાન્સર કોને માટે બની? એ લોકો માટે જ ને, તો શું કરતે? મરી જવા દેત મારા બાપને, બાયપાસ ના 1,00,000 રૂપિયા ક્યાંથી આવતે? ત્યારે બારમાં ડાન્સ કરવા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો, એમને ને ઘરને બચાવવા માટે હું છેક 12 સુધી ગઈ, એમણે મને જ ઘર બહાર કરી નાખ। ઇટ્સ ઓકે, આપણી લાઈફમાં તો આ બધું થવાનું છે। હા આપણી લાઈફમાં તો આ બધું થવાનું છે,
કારણ કે એ લોકો ભદ્ર સમાજના લોકો છે. આપણે બાર ગર્લ્સ, એમની પાસે ફક્ત ફેમિલી છે. અને આપણી પાસે ફેમિલી રેસ્ટોરન્ટ એન્ડ બાર. એ કમાન કમાન કમાન, જવા દો જવા દો, એ બધી વાતો જવા દો, મને કહો મને કહો. ગુજરાતીમાં બાર ગર્લ્સ ને શું કહેવાય? બાર ગર્લ્સ, ન્યાત બાર ગર્લ્સ. પલ્લવી કો બોલ, ફોન હૈ અન્ના, જલ્દી બોલો. હા, એક મિનિટ, પલ્લવી આ રહી, એક મિનિટ. પલ્લવી, એ હાથ નહીં લગાને કા, હાથ પીછે, હાથ પીછે. એ તું હાથ કર, ચલ લે, તું ફોન કો હાથ લગા, લે, આજ સે મોબાઈલ તેરા. એ તેરે કો બોલા ના, રોંગ નંબર નહીં લગાને કા, ક્યા? અરે પલ્લવી યાર, દુસ્તા ક્યા કરું, દિલ લાગે તેરે. ઓય, કલ તેરા દિલ ચાંદ પે આ જાયેગા, ચાંદ પે હાથ મારેગા ક્યા? ચાંદ પર બાત નહીં, પહેલે તેરે પે. બોલા ના, હાથ પીછે, હાથ તોડ કે દૂસરા હાથ મેં પકડા દુંગી, સમજા ક્યા? ऐसे कैसे पकड़ाएगी? इस हाथ में तो ग्लास पकड़ा है. चल शाना बन, दूसरे हाथ में भी ग्लास पकड़. दूसरा ग्लास किधर से आएगा? इधर से, इधर से आएगा. अरे थैंक यू शाना भाई, भाई ला दो हाथ में ग्लास. चीयर्स. चल फोटो. पल्लवी, गाला है क्योर सर्विस? तू तो गाला है या काला? चल फोटो. हेलो, हे शिल्पा, हाय. સાંભળ, છોકરો નીકળી ગયો છે, કાલે સવારે પહોંચી જશે ભાવનગર. મેં તારા માટે બધું મોકલાવ્યું છે, ઓકે? અને સાંભળ, ટેન્શન નહીં લેવાનું, હા. મેકઅપ, હેરસ્ટાઇલ બધું ચકાચક જોઈએ. મેં એક્સ્ટ્રા પૈસા એટલા માટે જ મોકલ્યા છે. તું રડે છે શિલ્પા? હે, શું થયું? શું થયું શિલ્પા? એ લોકો આવવાના નથી કેમ? શું ખબર પડી ગઈ? કોનો ફોન આવ્યો તો? ખબર પડી ગઈ કે હું બહાર ગયો છું? એન્ગેજમેન્ટ તોડે, પણ હું બહાર ગયો છું, મારે તારો શું વાંક? એ શિલ્પા, શિલ્પા તું રડ નહીં, તું રડ નહીં શિલ્પા. હું હમણાં જ નીકળીને આવું છું ભાવનગર, બધું ઠીક થઈ જશે, બધું સંભાળી લઈશ, તું રડ નહીં. હલો, હલો, પલ્લવી જલ્દી આના. Yeah.